હવે JEE અને નીટ એમાં યુનિટ 17 અથવા તો આપણી ટેક્સ્ટ બુકનું 11મું ચેપ્ટર છે, વિકિરણ અને તેનો દ્વૈત સ્વભાવ. એમાં બીજી મેથડ છે દ બ્રોગલીની તરંગ લંબાઈ, એટલે કે કોઈ પણ દ્રવ્ય કણ હોય એને તમે તરંગ સ્વરૂપે દર્શાવો તો એવા તરંગની તરંગ લંબાઈ છે, તો એને દ બ્રોગલીની તરંગ લંબાઈ કહેવામાં આવે છે. બરાબર, એને લગતા MCQ આપણે સોલ્વ કરવાના છે. હજે લીથો આપેલો છે એમાં 26મા ક્રમનો MCQ. એમાં રકમ આપેલી છે હાઇડ્રોજન પરમાણુની 5.3×10⁻¹⁷ મીટર ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ 10⁻¹⁰ મીટર છે. તો ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમ નંબર ખાલી જગ્યા હશે, એટલે ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરતો હોય એ કક્ષાનો ક્રમ કયો હશે? પહેલી કક્ષા હશે, બીજી હશે, ત્રીજી હશે કે ચોથી હશે? એ તમારે કહેવાનું છે. જો આટલી વસ્તુ તમને આપેલી છે, એમાં એક તો પરમાણુ જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એની ત્રિજ્યા આપેલી છે, પછી બીજું આપેલું છે તમને કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે એવા ઇલેક્ટ્રોનને તમે તરંગ સ્વરૂપે લ્યો તો એની દ બ્રોગલીની તરંગ લંબાઈ લેમડા આપેલી છે, અને તમારી કક્ષાનો ક્વોન્ટમ નંબર એટલે કે n તમારે મેળવવાનો છે. બરાબર, આર અને લેમડા આપેલું છે અને કક્ષાનો ક્વોન્ટમ નંબર n તમારે મેળવવાનો છે. તો જો દ બ્રોગલીની તરંગ લંબાઈ મેળવવાના MCQ સોલ્વ કરવા માટે આપણે જે નોંધ આગળ આપણે કરેલી છે એના સૂત્રો અહીં લખેલા પણ છે. આ એકય સૂત્રમાં આ દ બ્રોગલીની તરંગ લંબાઈ મેળવવાનું પહેલું અને આ બીજું બે સૂત્ર છે. ઉર્જા આપેલી હોય તો દ બ્રોગલીની તરંગ લંબાઈ મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને વેગ અથવા તો વેગમાન આપેલું હોય તો દ બ્રોગલીની તરંગ લંબાઈ મેળવવા માટે આ ઉપરના સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર, ગતિ ઉર્જાની જરૂર પડે તેના સૂત્રો છે, સ્થિતિ ઉર્જાની જરૂર પડે તેની એના સૂત્રો છે. તો અહીંયા ક્યાંય ટૂંકમાં ક્વોન્ટમ નંબર આવવાનો નથી. હવે જો આ MCQ ટૂંકમાં આ સૂત્ર ઉપરથી તો સોલ્વ નહીં થાય, એમાં જે રીતના કીધું છે એ રીતના હું કરી નાખું. આ ઇલેક્ટ્રોન છે એની પરિભ્રમણ છે, જે કક્ષામાં પરિભ્રમણ કરે આ કક્ષા, બરાબર, વચ્ચે ન્યુક્લિયસ, આ કક્ષાની ત્રિજ્યા, બરાબર, અહીંયા ઇલેક્ટ્રોન છે, આ કક્ષાની અંદર ભ્રમણ કરે છે ન્યુક્લિયસની આસપાસ. બરાબર, કક્ષાની ત્રિજ્યા તમને આપી દીધી છે, પણ તમને શું કરવાનું કીધું છે કે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ, દ બ્રોગલીની તરંગ લંબાઈ એટલે ઇલેક્ટ્રોન છે ને તરંગ સ્વરૂપે લેવાનું, અને એવા તરંગની તરંગ લંબાઈ અને દ બ્રોગલીની તરંગ લંબાઈ કહેવાય. એટલે એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોન એ તરંગ સ્વરૂપે છે, તો એ તરંગ સ્વરૂપે દર્શાવી દઈ કક્ષામાં. એટલે તરંગ સ્વરૂપે ઇલેક્ટ્રોનને મેં દર્શાવ્યું. તો જો આના ઉપરથી MCQ થઈ જશે, અહીંથી લઈ અહીંયા સુધી, એટલે કે આટલું માર્ક, બરાબર, આટલું માર્ક. આ કેટલું હશે? તો કે તરંગ લંબાઈ લેમડા, બરાબર, એક તરંગ થયું. તરંગ તો આખું જ છે, એનો એક ગાળો હોય, બરાબર છે, અથવા તો બે શૃંગ વચ્ચેનું અંતર હોય તરંગ લંબાઈ કહેવાય, બે ગર્ત વચ્ચેનું અંતર હોય તરંગ લંબાઈ કહેવાય, અથવા તો અહીંથી લઈ અહીંયા સુધીનો જે ગાળો થયો આ લંબાઈ આખી આટલી લંબાઈ ટૂંકમાં લેમડા હોય. આવા કેટલા ગાળા હશે? આ એક ગાળો અહીંયા છે, આ બાજુમાં બીજો ગાળો, આવો ત્રીજો ગાળો, આવા n ગાળા હશે. તો આ લંબાઈ કેટલી થઈ? તો કે n લેમડા, બરાબર, આખે આખી તરંગની લંબાઈ છે એ n લેમડા થાય તરંગ લંબાઈ આધારે. પણ ઓમ જોવા જાય તો ટૂંકમાં વર્તુળનો પરિઘ થયો, પરિઘ એટલે કેટલો હોય? તો કે 2πr. આમાંથી ક્વોન્ટમ નંબર n તમને મળી જશે, બરાબર, એનની કિંમત તમને મળી જશે. કારણ કે ઓમ જો પરિઘની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આ લંબાઈ 2πr થાય, અને તરંગ લંબાઈ ઉપરથી વિચારીએ તો આટલી લંબાઈ લેમડા હોય તો આવા તો n ગાળા હશે આની અંદર, બરાબર છે. તો n લેમડા લંબાઈ થાય, બે લેમડા આ લંબાઈ તો બે સરખી જ હશે. હવે આની અંદર હું કિંમત મૂકી દઉં, બરાબર, 2π એટલે 3.14, પછી r એટલે આપેલું છે 5.3×10⁻¹⁷, પછી n મેળવવાનું છે અને લેમડાની કિંમત આપેલી છે 10⁻¹⁰, એટલે આનું સાદરૂપ તમે આપી દેશો તો એ 3.33, એટલે લગભગ કેટલું થયું? એ તો કે 3,
બરાબર, એટલે એ ઇલેક્ટ્રોન છે એનો ક્વોન્ટમ નંબર એન બરાબર ટૂંકમાં 3 હશે. પણ આ રીતના એમસીક્યુ સોલ્વ કરવું જોશે.